જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? બધા જ પોતપોતાનું પાઠ્યપુસ્તક ખોલે અને ટીચર સાથે અભ્યાસ કરવા માટે તૈયાર થઈ જાઓ. તો બાળમિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પાના નંબર 33 સુધી અભ્યાસ કર્યો હતો, તો આજે આપણે પાના નંબર 34 પર અભ્યાસ કરવાનો છે. અને કયું પ્રકરણ કરતા હતા? તો કે પ્રકરણ 5, એનું નામ હતું પેટર્ન. તો મેં ગયા લેક્ચરની અંદર જે તમને ચિત્ર દોરીને મોકલાવ્યા હતા એ તમે તમારી નોટમાં બધાએ દોરી દીધા છે ને? ખૂબ સરસ રીતે દોરવાના છે. અને આજે આપણે નવો પ્રશ્ન શીખીએ કે પેટર્ન જુઓ અને તે મુજબ ખાના ભરો. તો બાળમિત્રો, આ પરીક્ષાની અંદર આ પેટર્ન પૂછાય છે, તો તમારે બધાએ ખૂબ સરસ રીતે કરવાની છે. જુઓ, મેં પેન્સિલથી તો દોરી છે, પણ આજે તમને પેનથી પણ દોરીને બતાવું. તો બાળમિત્રો જુઓ, આની અંદર પહેલા ખાનામાં શું આપેલું છે? ગોળ. બીજા ખાનામાં ચોરસ. ત્રીજા ખાનામાં ગોળ. ચોથા ખાનામાં ચોરસ. તો હવે આપણે શું કરીશું? ચોરસ પછી ફરી ગોળ. ગોળ પછી શું આવશે? ચોરસ. ચોરસ પછી ફરી ગોળ. અને ગોળ પછી ફરી ચોરસ. બાળમિત્રો, તમે પણ પેન્સિલ લઈને જ બેસજો. ટીચર જે રીતે પૂરે છે ખાના, એ રીતે તમારે પણ તમારી ચોપડીની અંદર પૂરતું જવાનું છે. હું ફોટો પાડીને તો મોકલીશ જ, પણ તમારે જોડે જોડે જો પૂરવું હોય તો પૂરતા જજો. જુઓ, હવે આની અંદર તીર આપેલા છે, એક જ સરખા છે, તો આગળના તીર આપણે પૂર્ણ કરવાના છે. થઈ ગયા બીજી લાઈન. હવે આવ્યા ત્રીજી લાઈન. ત્રીજી લાઈનની અંદર પહેલા ખાનામાં એક ટપકું છે, બીજા ખાનામાં બે ટપકા છે, ત્રીજા ખાનામાં 3 ટપકા છે. હવે ફરી ચોથા ખાનામાં એક જ ટપકું આપ્યું, તો આપણે હવે કેટલા દોરવાના થશે? તો કે 2. પછી તો કે 3. ફરી 3 પછી કેટલા આવ્યા છે પાછા? 1. અને 1 પછી 2. આ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર દોરવાનું છે. ચોથી લાઈનની અંદર જુઓ, 2 ઊભા તીર, 2 સીધા છે, 2 ઊંધા, 2 સીધા, 2 ઊંધા, હવે 2 સીધા, પાછા 2 ઊંધા, 2 સીધા અને 2 ઊંધા. થઈ ગયા ને બાળમિત્રો? હવે એ જ રીતે નીચેની લાઈન, પાંચમી લાઈનમાં જુઓ તમે, ઊંધું ત્રિકોણ, 2 ટપકા, સીધું ત્રિકોણ, 2 ટપકા. હવે ફરી ઊંધું ત્રિકોણ, 2 ટપકા, ફરી સીધું ત્રિકોણ અને 2 ટપકા. થઈ ગયું બાળમિત્રો? હવે એની નીચેની લાઈનમાં જુઓ, લંબચોરસ આપેલા છે, એક છે આ, બીજાની અંદર આડી લીટી છે, બીજું સીધું છે, ચોથામાં પણ આડી લીટી છે, આ પહેલામાં નથી, બીજામાં છે, ત્રીજામાં નથી, ચોથામાં છે. હવે આપણે શું દોરીશું? પાછું સીધું ખાનું, પછી પાછું ત્રાસી લીટી, સીધું અને ત્રાસી લીટી. થઈ ગયું ને? એ જ રીતે નીચે અર્ધ ગોળ આપ્યા છે. શું આપ્યું છે? અર્ધવર્તુળ. પહેલાં સીધું ઊંધું, સીધું ઊંધું, ફરી સીધું ઊંધું, સીધું ઊંધું. થઈ ગયું બાળમિત્રો? હવે તમે પણ વિવિધ આકારોનો ઉપયોગ કરીને પેટર્ન બનાવો અને તમારા મિત્રોને બતાવો. હવે બાળમિત્રો, બધાએ પોતપોતાના પાઠ્યપુસ્તકમાં આ ખૂબ જ સરસ રીતે ચિત્ર દોરવાના છે.
હવે આપણે જોઈશું પાના નંબર 35, એની અંદર છે સંખ્યાની પેટર્ન, શેની? સંખ્યાની. હવે આપણે સંખ્યાની કેટલીક પેટર્ન જોઈએ. દરેક પેટર્નની ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા પૂરો. જુઓ પહેલાં કેટલા આપેલા છે આપણને? એક. એક પછી કેટલા આપ્યા છે? ત્રણ. તો વચ્ચે કેટલા ખૂટે? એક લખ્યો છે, બે નથી લખવાના, ત્રણ લખ્યા, ચાર નહીં લખવાના, પાંચ લખ્યા, છ નથી લખ્યા, સાત લખવાના, આઠ નથી લખવાના અને નવ. એક એક છોડીને, એક લખ્યો, એક ખાનું છોડીને એક, એક ખાનું છોડીને એક, એ રીતે એક એક છોડતા જવાનું. સાત છોડીને આઠ, આઠ નથી લખવાનો, કેટલા લખવાના છે? નવ. થઈ ગયું, આખી લાઈન તોરણ બની ગઈ. હવે બીજામાં અહીંયા કેટલા આવશે આગળ? તો કે આગળ નથી પૂરવાના, જો ખાનાની અંદર જ છે. બગડે મીંડે 20, તગડે મીંડે 30, ચોગડે મીંડે 40, પાછળે મીંડે 50, છગડે મીંડે તો કે 60, સાતડે મીંડે તો કે 70, પછીના ખાનામાં શું આવશે? તો કે આઠડે મીંડે 80. 10-10ના વચ્ચે ગેપ છે. જો આપણે 10નો ઘડિયો બોલી શકીએ, 10 એકા 10, 10 2 20, 10 3 30, 10 4 40, 10 5 50, 10 6 60, 10 7 70, 10 8 80. એ જ રીતે નીચે જુઓ, અહીંયા કેટલા આપ્યા છે? બગડે ચોગડે 24, પછી સીધા 27 આપેલા છે. તો વચ્ચે કેટલા છોડ્યા? તો 24 પછી જુઓ 25 અને 26, બે છોડીને 27, પછી 28, 29, બે છોડીને 30, 31, 32, બે છોડીને 33, 34, 35, બે છોડીને 36, 37, 38, બે છોડીને કેટલા લખ્યા? 39. તો તમારે આ રીતે રાઉન્ડ કરતું જવાનું, જેથી તમારે ભૂલ ના પડે. પરીક્ષાની અંદર આ દરેક પેટર્ન પૂછાય છે. હવે તમને 24 પછી સીધા 27 આપેલા હોય તો કેવી રીતે ખબર પડે કે વચ્ચે કેટલા છોડેલા છે? તો આપણે 24 પછીથી મીંડા ગણના કરવાનું. આ 24 પછી આપણે એક મીંડું કર્યું એટલે 25, બીજું મીંડું કર્યું તો 26, અને 27 તો લખેલા જ છે. પછી પાછું આપણે ગણવાનું 28, 29, અને પછી લખેલું છે 30, પછી 31, 32, પછી લખેલું છે 33, 34, 35, પછી લખેલું છે 36, 37, 38, પછી લખેલું છે 39. તો બાળમિત્રો આ રીતે તમને આવડશે ને બધાને? તો ન આવડે તો તમારે આ રીતે મીંડા કરી અને આગળ ગણતરી કરવાની. હવે એની નીચે પેટર્ન જુઓ. 5 પછી સીધા 10 આપેલા છે, તો વચ્ચે કેટલા છોડેલા છે? તો જોવા મેં કરીને બતાવ્યા. 5 પછી 6, 7, 8, 9 અને 10. કેટલા છોડવાના? 4. 10 પછી 11, 12, 13, 14 છોડીને 15, 16, 17, 18, 19 છોડીને 20, 21, 22, 23, 24 છોડીને 25, 26, 27, 28, 29 છોડીને 30, 31, 32, 33, 34 છોડીને કેટલા લખ્યા મેં? 35, 36, 37, 38, 39 છોડીને 40, 41, 42, 43, 44 છોડીને કેટલા લખ્યા છે મેં? 45, 46, 47, 48, 49 છોડીને 50, 51, 52, 53, 54 છોડીને 55. તો આ રીતે ગણતરી કરી છે. અને આમાં 5નો ઘડિયો પણ બોલાય. કઈ રીતે? 5 એકા 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35, 5 8 40, 5 9 45, 5 8 50. 50માં 5 ઉમેરી દીધા એટલે કેટલા થયા? તો કે 55. તો બાળમિત્રો આ તમને સમજાણું ને બધાને? હું આ પાઠ્યપુસ્તકના પણ ફોટા પાડીને મોકલીશ, જે તમારે પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે. અને જે નોટના ફોટા પાડીને મોકલું
એમાંથી જોઈને તમારે તમારી ગણિતની નોટમાં લખવાનું છે. તો બાળમિત્રો હવે થોડું આપણે નોટબુકની અંદર જોઈએ. જુઓ બાળમિત્રો, પેટર્ન જુઓ અને પૂર્ણ કરો. જુઓ આની અંદર આપેલું છે, પહેલી પેટર્ન, આ બીજી, એના જે ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી. જુઓ એક કેરી છે, એક આ લંબચોરસ જેવું છે, ફરી લંબચોરસ, કેરી જેવું લંબચોરસ, આ કેરી છે, લંબચોરસ થઈ ગયું. એ રીતે બીજી પેટર્ન, ત્રિકોણ ચોરસ, ત્રિકોણ ચોરસ, ત્રિકોણ ચોરસ, ત્રિકોણ. એ પછી ચોથા ગોળ, એક ટપકું, પછી બે, ત્રણ, ફરી એક, બે, ત્રણ અને ફરી એક. ચોથી લાઈનમાં ઊભા તીર, ઊંધા, સીધા, ઊંધા, સીધા, ઊંધા અને સીધા. આ રીતે તીર બનાવવાના છે. પછી ઊંધું ત્રિકોણ, બે ગુ, સીધું ત્રિકોણ, બે ગુ, ઊંધું ત્રિકોણ, બે ગુ અને સીધું ત્રિકોણ, બરાબર. એ જ રીતે નીચે જુઓ, લંબચોરસ બનાવેલા છે, એકમાં ત્રાસી લીટી છે, ફરી સાદું લંબચોરસ, એકમાં લીટીવાળું, એકમાં સાદું, ફરી લીટીવાળું અને સાદું. પછી નીચે અર્ધગોળાકાર આપ્યા છે આપણે, સીધું, ઊંધું, સીધું, ઊંધું, સીધું, ઊંધું અને સીધું. આ રીતે તમારે પણ તમારી નોટબુકની અંદર આ રીતે ખાના બનાવવાના છે, ખાના બનાવી અને પછી ખૂબ સરસ રીતે ચિત્ર દોરવાના છે બાળમિત્રો. હવે નવો પ્રશ્ન, દરેક પેટર્નની ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા લખો. જે આપણે પાઠ્યપુસ્તકની અંદર હમણાં અભ્યાસ કર્યો, સંખ્યા શીખ્યા, એ જ સંખ્યા અહીંયા લખેલી છે આપણે. એક, બે છોડીને ત્રણ, ચાર છોડીને પાંચ, છ છોડીને સાત, આઠ છોડીને નવ. પછી બીજું આપણે શીખ્યા દસનો ગુણ્યો, દસ એકા દસ, દસ દુ વીસ, દસ તેરી ત્રીસ, દસ ચોક ચાલીસ, દસ પંચા પચાસ, દસ છમ સાઠ, દસ સીતા સિત્તેર ને દસ ઇઠા એંશી. એની પછી આપણે ત્રીજી પેટર્ન શીખ્યા કે ચોવીસ આપેલા છે અને સીધા સત્યાવીસ છે, તો પચીસ છવ્વીસ બે ગોળ છોડવાના, કેટલા, બે. સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ છોડીને ત્રીસ, એકત્રીસ બત્રીસ છોડીને તેત્રીસ, ચોત્રીસ પાંત્રીસ છોડીને છત્રીસ, સાડત્રીસ આડત્રીસ છોડીને ઓગણચાલીસ. હવે નીચેની પેટર્ન છે જે મેં તમને પાંચનો ઘડિયો બોલીને પણ શીખવાડી અને ચાર ચાર ટપકા આ રીતે ચાર મીંડા કરીને પણ શીખવાડી મેં તમને. જુઓ, પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, પાંચ તેરી પંદર, પાંચ ચોક વીસ, પાયો પાયો પચીસ, પાંચ છક ત્રીસ, પાંચ સીતા પાંત્રીસ, પાંચ ઈઠા ચાલીસ, પાંચ નવા પિસ્તાલીસ, પાંચે દાળ પચાસ ને પચાસમાં પાંચ ઉમેરી એટલે પંચાવન. તો બાળમિત્રો આ ચિત્ર દોરવાના, પછી એની અંદર ખૂબ સરસ રીતે આ સંખ્યા લખવાની છે. અને ફક્ત લખવાનું નથી, લખી અને તૈયાર પણ કરવાનું છે, કારણ કે પરીક્ષાની અંદર દર વર્ષે પૂછાય જ છે આ સંખ્યાઓ. આ રીતે કે ખાના છોડીને સંખ્યાઓ લખો, તો તમારે એની તૈયારી રોજે રોજ, જેટલો ટીચર અભ્યાસ ચલાવે એની રોજે રોજની તૈયારી તમારે કરવાની, જેથી પરીક્ષાના સમયે તમારે એક સાથે બધું વાંચન કરવું ના પડે એના માટે. તો બાળમિત્રો આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી રાખીશું. હવે પછીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બાળમિત્રો.